Audio Jungle. Good morning, children. શ્રી વીબીએન પીબી હિરપ્રા કન્યા વિદ્યાલયમાંથી હું કૃષ્ણ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે યુનિટ 1-5 જોઈ ગયેલા છે. આ લેક્ચરમાં આપણે યુનિટ 5 રીડ 2 નો મેન ઓફ ફોરેન વિશે અભ્યાસ કરવાના છીએ. પોયમ છે એ શરૂ કરતા પહેલાં એમના જે પોએટ છે એમના વિશે એક બે વખત મેં વાંચેલું જે હું તમારી સાથે શેર કરું છું. એમનું નામ છે જેમ્સ કિરકપ. એક વખત એક્ઝામમાં એમના સરનેમના સ્પેલિંગનો પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. તો જ્યારે પણ તમે ટેક્સ્ટબુકમાં આ પોયમ રિફર કરો છો ત્યારે એક વખત એમનો નામનો જે સ્પેલિંગ છે એ જોઈ જવો જરૂરી છે. વાત કરીએ આપણા ટાઇટલની, નો મેન આર ફોરેન. અહીંયા એમ એ એનની બદલે એમ ઈ એન વાપર્યું છે કે જે આપણે બહુવચન બતાવે છે માણસનું. મેન એટલે અહીંયા માત્ર પુરુષની વાત નથી કરતા પણ સંપૂર્ણ જે હ્યુમન રેસ છે એટલે કે માનવજાત છે એની વાત કરીએ છીએ. ફોરેન એટલે વિદેશ. નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ વિદેશ નથી. હવે આપણે એમ થાય કે આ કઈ રીતે આપણે શું કહેવા માંગે છે, પણ આ જે એક પોયમ છે એ પોયમમાં આપણે યુનિવર્સલ બ્રધરહુડ એટલે કે વૈશ્વિક ભાઈચારા વિશે ઘણી બધી નાની નાની પણ મહત્વની વાતો કરે છે. જોઈએ કે આમાં શું કહેવા માંગે છે. યુનિટ 5 રીડ 2 નો મેન અ ફોરેન પેજ નંબર 53 રિટન બાય જેમ્સ કિરકપ. રિમેમ્બર એ જેમ્સ કિરકપ જે છે એ વારે વારે પોયમમાં એક શબ્દ મૂકે છે, રિમેમ્બર રિમેમ્બર રિમેમ્બર, યાદ રાખો. રિમેમ્બર એટલે હવે આવું શું કામ કહેવું પડે છે? તો એનું કારણ એ છે કે આપણો સ્વભાવ છે, આપણી માનસિકતા છે કે જે વસ્તુને આપણે યાદ રાખવી જોઈએ એ આપણે બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. એટલે કે પોઝિટિવ જે મેટર છે, હકારાત્મક બાબત જે છે એને આપણે બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. એની સામે નેગેટિવિટી જે છે આપણામાં વધારે રહે છે કારણ આપણે એને યાદ રાખીએ છીએ. તો અહીંયા એ વારે વારે એક શબ્દ વાપરશે, રિમેમ્બર યાદ રાખો. નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. મેન આર સ્ટ્રેન્જ, સ્ટ્રેન્જ એટલે કે અજાણ્યા, કોઈ પણ વ્યક્તિ અજાણ્યા નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કન્ટ્રીઝ એટલે કે દેશ, અને એક પણ દેશ એવો નથી કે જે વિદેશ હોય. હા, ગવર્મેન્ટના નિયમ મુજબ આપણે કહી શકીએ કે આ ભારત છે, આ પાકિસ્તાન છે, આ નેપાળ છે, આ ચીન છે, કે આ અમેરિકા છે, કે સો એન સો, પણ માણસાઈની રીતે એમાં ક્યાંય પણ કુદરતે ભેદભાવ નથી કર્યો. બિનિથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રથિસ. દરેકે દરેક ગણવેશ, એ પછી ચાહે સોલ્જર્સ હોય, ડોક્ટર્સ હોય, કે કોઈ પણ પ્રોફેશન હોય, કોઈ પણ ધંધો હોય, કોઈ પણ સામાન્ય વ્યક્તિ છે, આપણે અહીંયા ભારતમાં ગણવેશ કે કોઈ પણ વેશભૂષા અલગ છે. જો વિદેશમાં જઈશું તો એ અલગ હશે, અલગ પ્રકારના કપડાં પહેરશે, પણ અ સિંગલ બોડી બ્રથિસ, પણ એ બધાની અંદર જે શરીર છે એમાં ભગવાને કોઈ ફેરફાર નથી કર્યો. એ બધાના શરીર સરખા જ બનાવ્યા છે. તો આપણે જ્યારે પણ એવું વિચારવા માંડીએ કે હું આના કરતાં અલગ છું ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે ભગવાનને બનાવતી વખતે માણસોમાં ફેરફાર નથી કર્યો. લાઈક અર્સ, આપણી જેમ જ, ધ લેન્ડ આર બ્રધર્સ વોક અપોન. આપણા જે ભાઈઓ છે, ભાઈઓ એટલે સંબંધની વાત નથી, વૈશ્વિકતાની વાત છે. દુનિયામાં જેટલા પણ લોકો છે, આપણે બોલીએ છીએ ઘણી વખત, આપણે એવા શબ્દો વાપરીએ છીએ કે ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, કે દરેકે દરેક ભારતીયો મારા ભાઈ બહેન છે. પણ આ માત્ર ભારતીયોની વાત નથી, આ વાત છે સમગ્ર વિશ્વમાં જે પણ વ્યક્તિઓ છે એ દરેકે દરેક માણસની, કે એ બધા જ શું કરે છે, વોક અપોન. આપણે ચાલીએ છીએ એ જ પૃથ્વી ઉપર ચાલે છે, એમના માટે કોઈ અલગ પૃથ્વી નથી. ઇઝ અર્થ લાઈક ધીસ, આપણા જેવી જ પૃથ્વી છે. ઇન વિચ વી ઓલ શલ લાઈ. લાઈ એટલે આમ જોઈએ તો એનો પરફેક્ટ વર્ડ થાય આડા પડવું, પણ અહીંયા આપણે એનો મતલબ શું લઈશું, તો કે લાઈ એટલે મરી જવું, કે આપણે જ્યાં જીવ્યા છીએ અને જ્યાં મરવાના છીએ એ જ પૃથ્વી ઉપર, એ બહારના લોકો જે આપણે ગણીએ છીએ, એટલે કે બહારના એટલે વિદેશના લોકો જે ગણીએ છીએ
એ એક દિવસ આ પૃથ્વીમાં જ સમય જવાના છે. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. અવેર, જાગૃતતા હોવી, એના વિશે ખ્યાલ હોવો. જેમ આપને ખ્યાલ છે સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ, એર હવા, વોટર પાણી, આ બધી જ વસ્તુઓ જે કુદરતે આપને આપી છે એ એમને પણ આપે છે. કુદરતે આપણામાં ભેદભાવ નથી કર્યો. જે વસ્તુઓ આપને આપી છે એ જ વસ્તુ એને આપી છે. અમીર ગરીબનો ફેરફાર પણ કુદરતે નથી કર્યો. વરસાદ આપને આપે છે તો કોઈ ગરીબના ઘરમાં નથી આપતા એવું નથી, કે હવા આપને આપે છે તો કોઈ ગરીબના ઘરમાં નથી આપતા એવું નથી, કે પાણી ગરીબને આપે છે તો અમીરો એમાંથી વંચિત રહી જાય છે એવું નથી. દરેકે દરેક વ્યક્તિને કુદરતે સરખું જ આપ્યું છે. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. હાર્વેસ્ટ ઉપજ જે કહેવાય, એટલે કે ખેતી જે છે એમાં જે પાક ઉપજે છે એ પણ શાંતિથી એ ખાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્ટ, ત્યાં સુધી ખાય છે જ્યાં સુધી વોર, લડાઈ નથી થતી, યુદ્ધ નથી થઈ જતું. અને એ યુદ્ધ શું કરે છે? વિન્ટર સ્ટાર્ટ. જેવી રીતે આપણે અહીંયા બધી ઋતુઓ જે છે એ સારી રીતે ચાલે છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, બધું સારી રીતે ચાલે છે. પણ ઘણા બધા એવા દેશ છે કે જ્યાં સૂર્ય ઘણા સમય સુધી દેખાતો જ નથી અને ઠંડીના લીધે લોકો મૃત્યુ પામે છે. તો આ વોર જે છે, લડાઈ જે છે, શું કરે છે? તો કે જેમ ઠંડીમાં લોકો મૃત્યુ પામે છે ને, બસ આ લડાઈથી પણ એ જ વસ્તુ થાય છે. લડાઈથી લોકો મૃત્યુ પામે છે. માત્ર એટલું જ નહીં, સ્ટાર્વિંગ, કદાચ જો જીવી ગયા તો એને હેરાન ગતિ પણ એટલી જ થાય છે, એ હેરાન પણ એટલા જ થાય છે. ધ હેન્ડ્સ આર આર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ આર ઓન. આપણા જેવા હાથ ભગવાને આપ્યા છે એવા જ એ લોકોને આપ્યા છે. આપણે પાંચ પાંચ આંગળીઓ આપી છે તો એ લોકોને કંઈ સાત કે આઠ નથી આપી. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે કુદરતે આપણામાં ફેરફાર નથી કર્યો તો આપણે કોણ કે આપણામાં ફેરફાર કરીએ. શારીરિક જ્યારે કુદરતે બધાને સરખા ગુણ આપ્યા છે તો આપણે એમાં ફેરફાર કરવો જોઈએ નહીં, એમાં ભેદભાવ કરવો જોઈએ નહીં. લેબર જે આપણે કરીએ છીએ એટલે કામ જે આપણે કરીએ છીએ એવા જ કામ એ પણ કરે છે. રિમેમ્બર, ફરીથી એ શબ્દ એણે કહ્યો, યાદ રાખજો, દે હેવ આઈઝ લાઈક આઝ ધેટ વેક. ભગવાને જેમ આપણે આંખો આપી છે જે આપણે જગાડે છે, એવી જ આંખો એમને પણ આપી છે. એમને પણ ફેસ ઉપર જ આંખો છે, એમને કંઈ પાછળ નથી. કહેવાનો મતલબ શું? કે કુદરતે ફેરફાર નથી કર્યા, કુદરતે આપણામાં ભેદભાવ નથી કર્યા. જે ભેદભાવ કર્યા છે આપણે પોતે ઊભા કરેલા છે. ઓર સ્લીપ, જાગે છે અને સૂવે છે, આંખોનું જે કામ છે એ માત્ર એટલું જ છે, જાગવું અને સૂવું. આપણી આંખો આ કામ કરે છે તો એ લોકોની આંખો એ આ જ કામ કરે છે, એ કંઈ અલગ કામ નથી કરતી. એન્ડ સ્ટ્રેન્થ દેટ કેન બી વોન બાય લવ. સ્ટ્રેન્થ, સામર્થ્ય, પાવર, શક્તિ, એ જીતી શકાય છે બાય લવ, પ્રેમ દ્વારા જ. અબ્રાહમ લિંકન, એમને એક સરસ મજાનો કોટ કહેલો છે, એટલે કે એક સરસ મજાનો વિચાર આપેલો છે. એમણે એવું કહ્યું છે, એમણે કહ્યું છે ઇંગ્લિશમાં, હું જેનું તમને ટ્રાન્સલેશન કહું છું, કે એમણે એવું કહ્યું છે કે દુનિયા જીતવાના બે પ્રકાર છે. એક છે પાવર એટલે કે શક્તિ દ્વારા, અને બીજો છે પ્રેમ દ્વારા. તમે તમારું પાવરનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિને નીચા બતાવી શકો છો, એ રીતે પણ એના ઉપર જીત મેળવી શકો છો. પણ એના કરતાં વધારે સારી રીત એ છે કે તમે પ્રેમથી એ વ્યક્તિને જીતો. કારણ પાવરથી જીતેલી વ્યક્તિ તો બહુ ઓછા સમય માટે તમારી સાથે રહી શકશે, પણ પ્રેમથી જીતેલી વ્યક્તિ તમારી સાથે લાઈફ ટાઈમ રહેશે. આવું કંઈક એમને કહેવા માંગે છે. તો અહીંયા પણ એ જ સેમ વિચાર આપ્યો છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. કોઈ પણ જગ્યા લઈ લો, લેન્ડ એટલે કે જમીન, અહીંયા આપણે એવું કહેશું કોઈ પણ જગ્યા લઈ લો, ત્યાં જીવન સરખું જ છે. ધે ઓલ કેન રિકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. એ બધા જ વાકેફ છે, સમજી શકે છે એકબીજાને. જેમ આપણે આપણા દેશને સમજીએ છીએ એમ એ લોકો એના દેશને સમજે છે. આપણે આપણા દેશવાસીઓને સમજીએ છીએ એવી રીતે એ લોકો એના દેશવાસીઓને સમજે છે. તકલીફ શું છે? કે આપણે જે સરહદો છે એ આપણા મગજમાં ઊભી કરી નાખી છે. એ ત્યાંના, અમે અહીંના. આપણે ફોરેનની વાત તો એક તરફ રહી, માત્ર જો ગુજરાતની જ વાત કરીએ તો તમને ખ્યાલ હશે સૌરાષ્ટ્ર અને ગુજરાત આવા બે ભાગ પડી ગયા છે. સૌરાષ્ટ્રના લોકો ગુજરાતમાં નથી જતા, ગુજરાતના લોકો સૌરાષ્ટ્રમાં નથી આવતા, રહી નથી શકતા. કેમ? તો કે અલગ પડે છે. ગુજરાતીની આપણી
कहेवत है बार गाँवें बोली बदलाई, पर ए खाली बोली बदलावानी वात छे। तमे अलग रीते बोलो या की वात अलग छे, पर अलग रीते वर्तन करो कि बीजा ने तमारा थी अलग समझो ए योग्य नथी। लेट अस रिमेम्बर, फरीथी आपने कहे छे कि आपणे याद राखीए, व्हेनेवर वी आर टोल्ड, ज्यारे पण कोई तत्वो द्वारा आपने एवं कहेवामां आवे टू हेट अवर ब्रधर्स, कि आपणा जे पण भाई बंधुओ छे एमने हेट नफरत करिए, इट इज आवर सेल्स, तो आपणे आपणी जातने शू करवानुं छे, दैट वी शेल डिस्पोजिस, एनो प्रतिकार करवानो छे, एनो विरोध करवानो छे, बिट्रे छेतरवानी छे आपणी जातने। कदाच आपणे एवुं मानी लईए, मानो कि मानी लीधुं कि चलो आ व्यक्ति मने नथी गमती, कि आ व्यक्ति साथे मारे नथी बनतुं, तो एने नुकसान करवानी ए वृत्તિ આપણામાં ન હોવી જોઈએ। કન્ડેમ એ વસ્તુ જે છે એને આપણે કન્ડેમ નકામી બનાવી દેવાની છે, આપણે મગજમાંથી કાઢી નાખવાની છે। રિમેમ્બર, ફરીથી એ કહે છે, યાદ રાખો, વી હુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, આર્મ્સ એટલે હથિયારો, આપણે એકબીજા સામે જે હથિયારો ઉઠાવીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ દેટ વી ડિફેલ, અને એનાથી આપણે શું કર્યું છે, ડિફેલ, ડિફેલ એટલે આમ જોઈએ તો અભડાવવું એવું થાય, આપણે કહીએ ને કે આ વ્યક્તિને અડવાથી અભડાઈ જઈએ છીએ, એ બધી આપણે મગજની પેદાશ ઉણપ કહેવાય, ઉજા એને આપણે ઉપજ નહીં કહીએ, ઉણપ કહેશું, મગજ જે છે એમાંથી નેગેટિવિટી બહાર કાઢવાની વાત છે। તો આવી જ્યારે વાત આવે બીજા લોકોને નફરત કરવાની, ત્યારે આપણે આપણી જાતને સમજાવવાનું છે કે આ વસ્તુ સાચી નથી, આ વસ્તુ સારી નથી। સાથોસાથ જો આપણે એવું કરશું તો શું થશે, આર હેલ્સ ઓફ ફાયર, હેલ, હેલ એટલે નર્ક, આપણે એવું કહીએ છીએ, હેવન એટલે સ્વર્ગ, હેલ એટલે નર્ક। હવે આ જે અગનજ્વાળા છે, ફાયર, અગનજ્વાળા, નફરતની અગનજ્વાળા શું કરશે, આપણે નર્ક જે છે એવું માનીએ છીએ કે નર્કમાં બધા લોકોને એના ઉપર અત્યાચાર કરવામાં આવે, ને આપણે તો ઘણી બધી હિન્દુ ધર્મમાં તો ઘણું બધું કહેવાયું છે કે પહેલાં ગરમ તેલમાં તળવામાં આવે, ને સો એન સો લાંબી વાતો છે ઘણી બધી, એમાં નહીં પડીએ, પણ હા નર્ક કોને કહેશું, તો નર્ક એટલે એવી વસ્તુ કે જે વ્યક્તિ સમજવા છતાંય અહીંયા પોતે હેરાન થાય છે। તો જો આપણે આ કરશું, એટલે કે બીજાને આપણાથી અલગ માનીએ છીએ, બીજા ઉપર આપણે જ્યારે અત્યાચાર કરવાનું વિચારીએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ, આઉટરેજ ધ ઇનોસન્સ, આપણી જે ઇનોસન્સ, આપણામાં જે એક પ્રકારની સારી બાબત જે છે, આપણી જે સારી બાબત છે એને બીજા નહીં આપણે પોતે એને મારીએ છીએ, આપણી જે નાદાની છે, આપણી જે પ્રામાણિકતા છે, આપણામાં રહેલા જે સારા ગુણો છે એ ગુણોને બીજા કોઈ નહીં આપણે પોતે જ નુકસાન પહોંચાડીએ છીએ। અફેર દેટ ઇઝ એવરીવેર આર ઓન, જે એર, હવા, પવન આપણે આપ્યો છે એ બધે જ છે અને આપણો પોતાનો છે, પવન જે છે એના વગર શક્ય જ નથી કે આપણે જીવી શકીએ, તો આપણે જે આપ્યું છે એ જ ફોરેનના જે પણ લોકો છે, એટલે કે વિદેશના જે પણ લોકો છે એને પણ આપ્યો છે, માત્ર દેશની બોર્ડર છે એ ગવર્મેન્ટના રૂલ મુજબ છે, મગજમાં નહીં। રિમેમ્બર, ફરીથી છેલ્લી લાઇનમાં એવું કહે છે, નો મેન આર ફોરેન, કોઈ પણ માણસ વિદેશ નથી, એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ, અને એક પણ દેશ અજાણ્યો નથી। એટલે કે આખી આખી જે પોયમ છે એનો સેન્ટર જો આપણે લઈએ, એનો મધ્ય બિંદુ જો આપણે લઈએ, તો એ છે વૈશ્વિક ભાઈચારો। અહીંથી તમે ક્યાંય બહાર જશો તો ત્યાં પણ માણસો છે, કોઈ પણ જગ્યાએ માણસ છે, એનામાં ભગવાને, કુદરતે ફેરફાર નથી કર્યો, એનામાં કુદરતે કોઈ પણ પ્રકારના, આપણે અહીંયા જે રીતે આંખો, નાક, મોઢું, હાથ, પગ જે રીતે છે, બસ વિદેશમાં પણ લોકો એવા જ છે, એ લોકો આપણાથી અલગ નથી, તો એ સમજવાનું છે કે જ્યારે કુદરતે ભેદભાવ નથી કર્યો તો તમે અને હું કોણ કે આપણે માણસોમાં ભેદભાવ કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી પોયમ, એના થોડા ક્વેશ્ચન્સ છે જે આપણે જોઈ લઈએ। સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર, પોએટ એટલે કે જે કવિ છે એ આપણને શું યાદ રાખવાનું કહે છે, આન્સર રહેશે ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર ધેટ વી આર ઓલ અલાઇક, અલાઇક એટલે સરખું, પોએટ આપણે એવું કહે છે કે આપણે બધા જ, જસ્ટ અ મિનિટ, એક જ પોએટ છે એટલે આપણે ક્રિયાપદ જે છે એની સાથે એસ કે એસ મૂકીએ છીએ,
હવે આ જે સરખાપણાની વાત છે એ પોએટે દરેકે દરેક લાઇનમાં અલગ અલગ શબ્દો દ્વારા કહી છે. બીજો ક્વેશ્ચન છે, એક્સપ્લેઇન ધ સેન્ટેન્સ, એ વાક્યની સમજૂતી આપો. બિનીથ ઓલ ધ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રથ ઇઝ. બિનીથ નીચે, ભીતર અંદર, ઓલ ધ યુનિફોર્મ્સ દરેક ગણવેશની અંદર, અ સિંગલ બોડી બ્રથ ઇઝ, એક શરીર છે એ સરખું છે જે શ્વસે છે એટલે કે શ્વાસ લે છે. તો એનો આન્સર થશે, ઇન ધીસ સેન્ટેન્સ ધ પોએટ વોન્ટ્સ ટુ સે દેટ. આ વાક્યમાં કવિ શું કહેવા માંગે છે, ધો જો કે વી વેર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લોથ્સ, અલગ અલગ પ્રકારના કપડાં આપણે બધા પહેરીએ છીએ. ભારત દેશમાં જે છે એ અલગ પ્રકારના છે, તમે કોઈ બીજા દેશમાં જશો તો એના કપડાં અલગ પ્રકારના હશે, પરંતુ વી ઓલ હેવ સિમિલર બોડી અંડર દેટ. પણ એ કપડાની ભીતર, માણસની ભીતર એટલે જે ભગવાને બનાવ્યું છે એ શરીર તો સરખું જ છે. ત્રીજો ક્વેશ્ચન છે, વોટ આર ધ કોમન થિંગ્સ ફોર પીપલ ઓલ ઓવર ધ વર્લ્ડ. આખા વિશ્વમાં જે વસ્તુઓ છે કે જે બધા માટે સરખી છે એવી કઈ છે, તો તમારો આન્સર રહેશે ધ કોમન થિંગ્સ આર. તમે એમ પણ લખી શકો, આ જે આખું સેન્ટેન્સ છે એ પણ લખી શકો, પણ આટલું લખો તો પણ તમારો આન્સર સાચો પડશે. સન એન્ડ વોટર, એટલે કે સૂર્ય, હવા અને પાણી, આ બધી વસ્તુઓ જે છે આ ત્રણે ત્રણ વસ્તુઓ સરખી છે બધા માટે. પછીનો ક્વેશ્ચન જોઈએ, નંબર 4, હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ, સામર્થ્ય શક્તિને આપણે કઈ રીતે જીતી શકીએ. માત્ર એક લાઇનનો નાનો એવો આન્સર આવશે, વી કેન વિન સ્ટ્રેન્થ બાય લવ. પાવર જે છે એ જો તમારે જોઈતી હોય તો તમારે પ્રેમ દ્વારા મેળવી શકાશે, એવું આ કંઈક કહેવા માંગે છે. નંબર 5, એકોર્ડિંગ ટુ ધ પોએટ. એકોર્ડિંગ એટલે કે મત મુજબ, કોના મત મુજબ, ધ પોએટ, પોએટ એટલે કે કવિના મત મુજબ, હાઉ વી ડિફાઇલ ધ અર્થ, પૃથ્વીને આપણે કઈ રીતે નકામી બનાવી છે, કઈ રીતે અભડાવી દીધી છે. તો એનો આન્સર રહેશે, એકોર્ડિંગ ટુ ધ પોએટ, કવિના મત મુજબ, વી ડિફાઇલ ધ અર્થ બાય, જે પૃથ્વી છે એને આપણે હેટિંગ એન્ડ ફાઇટિંગ વિથ ઈચ અધર, કેવી રીતે અભડાવી છે એકબીજાને, હેટિંગ નફરત કરીને, ફાઇટિંગ એકબીજા સાથે લડાઈ કરીને અભડાવી દીધી છે. છેલ્લો ક્વેશ્ચન છે, વોટ હેઝ ધ હેલ્સ ઓફ ફાયર ડન ટુ અસ. આજે હેલ્સ એટલે કે નર્ક છે એની અગ્નિ, ફાયર એટલે અગ્નિ, એ આપણી સાથે શું કર્યું છે, તો કે ફાયરની અગ્નિએ, ધ હેલ્સ ઓફ ફાયર હેઝ કિલ્ડ આર ઇનોસન્સ, આપણામાં જે સારી બાબત છે એને મારી નાખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી પોએમ રીડ 2. હવે પછીના લેક્ચરમાં રીડ 1 યુનિટ 6 વિશે અભ્યાસ કરશું. થેન્ક યુ.